સાગ કાંડ કેસમાં મોટો ખુલાસો. જે 24 કલાક પર ટીપીઓ સાગઠિયાની કરતૂતનો પર્દાફાશ. ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સાગઠિયાએ ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો હતો. હાઉસિંગ ક્વાર્ટર્સમાં લાંચિયા સાગઠિયાએ બંગલો બનાવ્યો. નિયમોની તો એસી કે તેસી કરી એને 150 વારનો બંગલો બનાવ્યો. શિવશક્તિ કોલોની રૂરલ હાઉસિંગ ક્વાર્ટરમાં બંગલો બનાવી દીધો. વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌરવજી. ગૌરવ, પૂરી ક્રોનોલોજી પર નજર કરવામાં આવે તો સૌપ્રથમ તો આ ભ્રષ્ટા જે મંત્રીઓ જે છે તે સામે આવ્યા. ઝી 24 કલાકના અહેવાલને લઈ મંત્રીઓ સામે આવ્યા. ઝી 24 કલાકે તેને ધારદાર પ્રશ્નો કર્યા. તો પ્રશ્નોમાં ભાનુબેન બાબરિયા તેવું કહી રહ્યા છે કે જી હા, પાડોશમાં બંગલો બનતો હોય તો એક ખ્યાલ તો હોય જ, પરંતુ સાથે સાથે સાગઠિયા પર જો પ્રશ્ન કરવામાં આવે છે તો ભાનુબેનની ચૂપ્પી અનેક સવાલો કરી રહી છે. જી પંસી, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના 25 તારીખે બનીને ત્યારથી લઈને અત્યાર સુધી 8 દિવસ જેટલો સમય છે તે થયો છે. ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ કોર્પોરેટરે કમલમ ગાંધીનગર ખાતે લેટર બોમ્બ ફોડ્યો, તેની અંદર અનેક નેતાઓના નામ હોવાને કારણે હવે એક બાદ એક નેતાઓ છે તે મીડિયા સમક્ષ આવી રહ્યા છે અને પોતાના ખુલાસાઓ છે તે કરતા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ જ તમામ નેતાઓ ગઈકાલ સુધી એવું કહેતા હતા કે અમને કમલમમાંથી અથવા તો ઉપરથી બોલવાની મનાય છે, તો કેમ અચાનક જ તમે હવે મીડિયા સમક્ષ આવી રહ્યા છો? તે પણ એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી હોય તો તેમને પણ પત્રકાર પરિષદની અંદર બોલવાની ના પાડી દીધી હતી. શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી હોય તો તેમને પણ ક્યાંક એ સમયે બોલવાની અને આ ઘટના પર અમને નિવેદન આપવાની મનાય છે, આ પ્રકારના નિવેદનો છે તે આપ્યા હતા. ત્યાર પછી આ લેટર બોમ્બ જે કોબા ગાંધીનગર ખાતે જે કમલમની અંદર ફૂટ્યો, આ જે લેટરની અંદર. જી ગૌરવ, આપ જોડાયા તે બદલ આભાર. તો સમાચાર